वेलकम बैक स्टूडेंट्स, गुड मॉर्निंग। प्रकरण 9 वन अने वन्य जीव संसाधन। गया लेक्चर में आपणे वन्य जीव संरक्षण उपायो जोई गया, ते उपरांत आपणे विविध परियोजनाओनी पण माहिती लीधी छे। आ लेक्चर में आपणे अभयारण्य, राष्ट्रीय उद्यान अने जैव आरक्षित क्षेत्रनी वात करीशुं। जेम सरकारे विविध परियोजनाओ द्वारा वन्य जीवना संकटने एमना पर जोवा मळता संकटने निवारवानी कोशिश करी छे, એમ સરકારે પણ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો દ્વારા વન્યજીવો અને પર્યાવરણની રક્ષા માટે પગલાં ભર્યા છે। તો અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્ર આ શું છે, એમનું કાર્ય શું છે, એ શું કામગીરી કરી રહ્યા છે, તેના વિશે આપણે વિગતવાર માહિતી લઈએ। તો છે અભયારણ્ય, પહેલું છે અભયારણ્ય। અભયારણ્ય એટલે કે કોઈ વન્યજીવ ઉપર સંકટ જણાય છે તો તેના રક્ષણ માટે, તેના સંવર્ધન માટે કોઈ ક્ષેત્રને સુરક્ષિત કરવામાં આવે છે, તો આ ક્ષેત્ર કે આ વિસ્તાર અભયારણ્ય કહેવાય છે। પણ અભયારણ્ય એ બધી જ પ્રજાતિઓ માટે નહીં, તો વન્યજીવનના રક્ષણ માટે જ છે, પરંતુ ત્યાં કોઈ એક વિશેષ પ્રજાતિના રક્ષણ માટે તેની સ્થાપના કરવામાં આવે છે। તે રાજ્ય સરકાર દ્વારા તેનો વહીવટ થાય છે, તેની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા થાય છે। કોઈ ચોક્કસ મર્યાદામાં રહીને ત્યાં માનવીય પ્રવૃત્તિઓ થઈ શકે છે, એટલે કે સત્તાધારીની પરમિશન લઈને, પરવાનગી લઈને ત્યાં પશુચરણ કરાવી શકાય છે, એટલે કે પશુઓને ચરાવવા માટે લઈ જઈ શકાય છે। અભયારણ્ય એ વન્યજીવના રક્ષણની સાથે સાથે પર્યાવરણના રક્ષણની પણ કામગીરી કરે છે। અભયારણ્યમાં આપણે વાત કરીએ તો પ્રાણીઓ કે સુરક્ષિત રહી શકે છે, સાથે સાથે તેમના કુદરતી આવાસોની પણ રક્ષણ કરવામાં આવે છે અને પર્યાવરણનું સંતુલન જાળવવામાં પણ અભયારણ્યો કાર્યરત છે। ત્યારબાદ વાત કરીએ તો કે ભાઈ ગુજરાતમાં, ભારતની વાત કરીએ તો 531 અભયારણ્યો કાર્યરત છે અને ગુજરાતની વાત કરીએ તો 23 અભયારણ્યો છે। જેમ કે ભારતની વાતમાં કરીએ તો ચંદ્રપ્રભા, પેરિયાર, કેતુનાગરમ જેવા અભયારણ્યો અત્યારે કાર્યરત છે। આ સિવાય છે રાષ્ટ્રીય ઉદ્યાન। તો રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય કાર્યો આમ સરખા છે, પણ અભયારણ્ય કરતાં રાષ્ટ્રીય ઉદ્યાન વધુ સુરક્ષિત છે। ત્યાં પશુચરણ માટે કે ભાઈ વૃક્ષ છેદન માટે કે પ્રાણીઓના શિકાર માટે સખત મનાઈ ફરમાવવામાં આવે છે। રાષ્ટ્રીય ઉદ્યાન દ્વારા માત્ર કોઈ એક પ્રજાતિના રક્ષણની વાત નથી, તે વિવિધ એટલે કે અનેક પારિસ્થિતિક તંત્ર તેમાં સામેલ છે। પારિસ્થિતિક તંત્ર એટલે શું? તો જૈવિક અને અજૈવિક પર્યાવરણના સંબંધને પારિસ્થિતિક તંત્ર કહે છે, એટલે કે માત્ર વન્યજીવોના રક્ષણની વાત નથી, પણ વન્યજીવોની સાથે સાથે વનસ્પતિ, પર્યાવરણ અને કુદરતી સૌંદર્યના રક્ષણની વાત પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં સમાવેશ થાય છે। રાષ્ટ્રીય ઉદ્યાન એ રાજ્ય સરકારની, પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તેની સ્થાપના કરવામાં આવે છે। કુલ રાષ્ટ્રીય ઉદ્યાનોની વાત કરીએ તો ભારતમાં 103 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે અને ગુજરાતમાં કુલ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે। ગીર રાષ્ટ્રીય, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, કાબેટ, કાજીરંગા વગેરે રાષ્ટ્રીય ઉદ્યાનો ભારતમાં ખૂબ જ કાર્યરત રાષ્ટ્રીય ઉદ્યાનો છે। આ ઉપરાંત વાત કરીએ કે જૈવ આરક્ષિત ક્ષેત્ર। તો જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ આંતરરાષ્ટ્રીય માપદંડો પ્રમાણે તેની રચના કરવામાં આવી છે, એટલે કે એ નિયમો મુજબ તેની રચના કરવામાં આવી છે। લગભગ એટલે કે ચોક્કસ 15,000 ચોરસ કિલોમીટરથી મોટો વિસ્તાર જેને સંરક્ષિત કરવામાં આવે છે। ત્યાં કોઈ પણ માનવીય ગતિવિધિને છૂટછાટ નથી, કોઈ પણ માનવીય ગતિવિધિ ત્યાં થઈ શકતી નથી। હા, કોઈ જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ કોઈ સંશોધન કરવું છે કે પ્રશિક્ષણની વાત છે તો ત્યાં પરમિશન લઈને તે કરી શકાય છે, એટલે કે વૈજ્ઞાનિક સંશોધનો ત્યાં શક્ય બને છે। હવે જૈવ આરક્ષિત ક્ષેત્રની વાત કરીએ તો ત્યાં વન્યજીવોના રક્ષણની સાથે સાથે વનસ્પતિ, જીવજંતુઓ અને ત્યાંનો માનવ સમુદાય, એ માનવ સમુદાયના જીવનશૈલીનું પણ રક્ષણ કરવામાં આવે છે। નીલગીરી, ત્યારબાદ છે ગ્રેટ નિકોબાર, પંચમઢી, સુંદરવન જેવા જૈવ આરક્ષિત ક્ષેત્રો પણ ખૂબ જ પ્રખ્યાત છે અને ગુજરાતમાં કચ્છના વિસ્તારની વિશેષતા જોઈને પણ 2008માં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે। તો અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર એ વન્યજીવોના રક્ષણ માટે, પર્યાવરણના રક્ષણ માટે તેમજ માનવ સમુદાયના રક્ષણ માટે, કુદરતી સૌંદર્યના રક્ષણ માટે આ ત્રણેય વિસ્તારો કાર્યરત છે, તેનાથી આપણે પ્રાણીઓને પણ બચાવી શક્યા છીએ
અને આપણી સંસ્કૃતિનું પણ આપણે રક્ષણ કરી રહ્યા છે, આપણો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો પણ આપણે બચાવી શક્યા છીએ. તો ચલો ફરીથી એકવાર એનું પુનરાવર્તન જોઈએ જોઈએ, વિશેષ પ્રશ્નો પર પણ નજર કરી જોઈએ. તો છે અભયારણ્ય આપણે કોને કહીશું? તો વન્યજીવ પર સંકટ જણાય ત્યારે તેમના રક્ષણ અને સંવર્ધન માટે જે વિસ્તારને સંરક્ષિત કરવામાં આવે તેને આપણે અભયારણ્ય કહે છે. અભયારણ્ય શું કરે છે, એની કામગીરી શું છે? તો તે વન્યજીવના રક્ષણની સાથે સાથે પર્યાવરણનું સંતુલન જાળવવા, એટલે કે પર્યાવરણનું રક્ષણ પણ કરે છે. ત્યાં શું છે કે અમુક મર્યાદાઓમાં, ચોક્કસ મર્યાદામાં રહીને માનવીય પ્રવૃત્તિ થઈ શકે છે. જેમ કે સત્તાધિકારીની પરમિશન લઈને પશુચરણ કરાવી શકાય છે. અભયારણ્યની સ્થાપના કોના દ્વારા થાય છે? તો ભાઈ રાજ્ય સરકાર દ્વારા. ત્યાં લાકડા વીણવાની છૂટછાટ અથવા શિકાર કરવાની સખત મનાઈ હોય છે. અને અભયારણ્યની વાત કરીએ તો ભાઈ ભારતમાં કેટલા અભયારણ્ય છે? તો ભાઈ 531. એમાં ગુજરાતમાં કેટલા છે? તો ભાઈ 23 જેટલા અભયારણ્યો ગુજરાતમાં કાર્યરત છે. જેમ આપણે નામ લઈએ તો કે પેરિયાર, ચંદ્રપ્રભા, એતુનાગરણ, બીજા પણ ઘણા એવા અભયારણ્યો કાર્યરત છે. તો અભયારણ્ય વિશે આપણે સમજી ગયા કે ભાઈ કોઈ જીવ ઉપર સંકટ જણાય, કોઈ વન્ય જીવ પર સંકટ જણાય તો તેના રક્ષણ અને સંવર્ધન માટે જે વિસ્તારને સુરક્ષિત કરવામાં આવે તેને અભયારણ્ય કહેવાય. તો તેમાં વન્ય જીવોના રક્ષણની પણ વાત છે અને પર્યાવરણનું રક્ષણ પણ કરવામાં આવે છે. ચોક્કસ મર્યાદામાં રહીને માનવીય પ્રવૃત્તિ થઈ શકે, એટલે કે સત્તાધિકારીની પરમિશન લઈને, પરવાનગી લઈને આપણે પશુચરણ થઈ શકે છે. ત્યાં શિકારને મનાય છે, રાજ્ય સરકાર દ્વારા તેના પર અંકુશ રાખવામાં આવે છે, તેની સ્થાપના રાજ્ય સરકારે કરી છે. ભારતમાં કુલ 531 અભયારણ્યો છે. ગુજરાતની વાત કરીએ તો 23 અભયારણ્યો છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુનાગરમ જેવા અભયારણ્યો અત્યારે કાર્યરત છે. હવે વાત કરીએ રાષ્ટ્રીય ઉદ્યાનની. રાષ્ટ્રીય ઉદ્યાન, તો રાષ્ટ્રીય ઉદ્યાન એ શું છે? તો કે અભયારણ્ય કરતા વધુ સુરક્ષિત છે. અભયારણ્ય કરતા વધુ સુરક્ષિત છે. રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કોના દ્વારા થાય છે? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આનો વહીવટ સંભાળે છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું છે કે અનેક પારિસ્થિતિક તંત્રો કાર્યરત છે. અનેક પારિસ્થિતિક તંત્રો કાર્યરત છે. તો કે ભાઈ પારિસ્થિતિક તંત્ર એટલે શું? તો જૈવિક અને અજૈવિક પર્યાવરણીય સંબંધ. એટલે કે અહીંયા માત્ર વન્યજીવની વાત નથી, માત્ર વન્યજીવ નહીં પરંતુ વનસ્પતિની સાથે સાથે કુદરતી સૌંદર્યના સ્થળ
એના રક્ષણની પણ વાત કરવામાં આવે છે કે વન્યજીવના રક્ષણની સાથે સાથે કુદરતી સૌંદર્યના રક્ષણની પણ અહીંયા જોગવાઈ છે. હવે વાત કરીએ છીએ અભયારણ્ય. અભયારણ્ય શું છે? તમે કોઈ એક પ્રજાતિ માટે તેની સ્થાપના કરવામાં આવે છે, કોઈ એક પ્રજાતિના રક્ષણ માટે. પરંતુ રાષ્ટ્રીય ઉદ્યાન કોઈ એક પ્રજાતિ નહીં, કોઈ એક પ્રજાતિ નહીં, પરંતુ સમગ્ર વન્યજીવના રક્ષણ માટે તેની જોગવાઈ કરવામાં આવી છે. હવે રાષ્ટ્રીય ઉદ્યાન તો ભી ભારતમાં કેટલા છે? રાષ્ટ્રીય ઉદ્યાન તો ભી 103 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો ભારતમાં કાર્યરત છે. એમાં 4 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો ગુજરાતમાં છે, 4 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં છે અને 103 ભારતમાં છે. તો વાત કરીએ તો ભાઈ કાજીરંગા, કાજીરંગા, કોર્બેટ, ગીર, ત્યારબાદ છે કે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, આવા કેટલાય રાષ્ટ્રીય ઉદ્યાનો ભારતમાં કાર્યરત છે જે વન્યજીવોના રક્ષણની સાથે સાથે વનસ્પતિ કુદરતી સૌંદર્યના રક્ષણની પણ જવાબદારી લે છે. ફરીથી એકવાર જોઈ લઈએ રાષ્ટ્રીય ઉદ્યાન. તો રાષ્ટ્રીય ઉદ્યાન શું કરે છે? તો કે ભાઈ અભયારણ્ય કરતાં વધુ સુરક્ષિત ક્ષેત્ર છે. કેન્દ્ર સરકાર દ્વારા તેની સ્થાપના કરવામાં આવી છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તેનો વહીવટ કરી રહી છે. અનેક પારિસ્થિતિક તંત્રો ત્યાં જોડાયેલા છે, સમાવિષ્ટ છે. એટલે કે જૈવિક અને અજૈવિક પર્યાવરણીય સંબંધ, એનો મતલબ થાય છે જૈવિક અને અજૈવિક પર્યાવરણીય સંબંધ. તો જૈવિક અર્થ વન્યજીવો છે, વનસ્પતિ છે, તેમજ કુદરતી સૌંદર્યના સ્થળોની પણ રક્ષા કરવાની જવાબદારી પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં છે. ત્યાં શિકાર માટે મને કડક પગલાં લેવામાં આવે છે, શિકાર પ્રતિબંધ છે, પશુ ચરણ પર પ્રતિબંધ છે. ત્યાં કોઈ એક જાતિને, જેમ રાષ્ટ્રીય અભયારણ્યમાં કોઈ એક પ્રજાતિના રક્ષણ માટે છે, તેમ અભયારણ્ય કોઈ એક પ્રજાતિ માટે નહીં પરંતુ સમગ્ર વન્યજીવના રક્ષણ માટે રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરવામાં આવી છે. ભારતમાં વાત કરીએ તો 103 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાન કાર્યરત છે અને ગુજરાતની વાત કરીએ તો 4 રાષ્ટ્રીય ઉદ્યાનો કાર્યરત છે. અને કાજીરંગા, કોર્બેટ, ગીર, દરિયાઈ ઉદ્યાન જેવા દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જેવા રાષ્ટ્રીય ઉદ્યાનો ભારતમાં વિશેષતા ધરાવે છે, કાર્યરત છે. આ પછી છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો જૈવ આરક્ષિત ક્ષેત્ર શું છે? તો ભાઈ જૈવ આરક્ષિત ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય માપદંડો, આંતરરાષ્ટ્રીય માપદંડો દ્વારા તેની રચના કરવામાં આવી છે, માપદંડો દ્વારા તેની રચના કરવામાં આવી છે. એટલે કે આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ તેની રચના કરવામાં આવી છે. તેનું ક્ષેત્રફળ કુલ 5000 ચોરસ કિલોમીટરથી મોટો વિસ્તાર ધરાવે છે. 5000 ચોરસ કિલોમીટરથી મોટો વિસ્તાર જૈવ આરક્ષિત ક્ષેત્ર ધરાવે છે. હવે ત્યાં શું છે કે ત્યાં શાના રક્ષણની વાત છે? તો ત્યાં માત્ર વન્યજીવ નહીં, વન્યજીવની સાથે સાથે વનસ્પતિ એટલે કે વન સંસાધન, તેમજ માનવ સમુદાય, તેમજ માનવ સમુદાયની જીવનશૈલીનું રક્ષણ કરવામાં આવે છે, માનવ સમુદાયની જીવનશૈલીનું રક્ષણ પણ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે ત્યાં માનવીય ગતિવિધિ પર પ્રતિબંધ છે, માનવીય ગતિવિધિ પર પ્રતિબંધ છે, ત્યાં વ્યક્તિઓ પ્રવેશ કરી શકતા નથી. ત્યાં જૈવ વૈવિધ્યની વાત કરીએ, જૈવ વૈવિધ્યની બાબતમાં લઈને સંશોધનો કરી શકાય છે. પ્રશિક્ષણને છૂટ છે, ત્યાં તાલીમ લઈ શકાય છે કે કોઈ સંશોધન કરવું છે તો ત્યાં છૂટછાટ છે. હવે જૈવ આરક્ષિત ક્ષેત્રોની વાત કરીએ તો
भारत में कुल 18 जैव आरक्षित क्षेत्र छे। अने गुजरात की बात करिए तो एक जैव आरक्षित क्षेत्र गुजरात में छे। जैम के भारत की बात करिए तो नीलगिरी, ग्रेट निकोबार, सुंदरवन जैव आरक्षित क्षेत्रों भारत में छे। अने गुजरात की बात करिए तो कच्छना रण की विशेषता जोईने, कच्छना रण की विशेषता जोईने 2000 में, ईस्वी सन 2008 में, 2008 में कच्छ ने એટલે જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું છે। તો આ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે વિગતવાર માહિતી। ફરીથી એક નજર કરીએ કે જૈવ આરક્ષિત ક્ષેત્ર આપણે કોને કહીશું, તો તેની રચના સાના દ્વારા થઈ છે, આંતરરાષ્ટ્રીય માપદંડો દ્વારા। તો આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ તેની રચના કરવામાં આવી છે। 5000 ચોરસ કિલોમીટર કરતા મોટો વિસ્તાર તે ધરાવે છે, તેમાં શિકાર કે કોઈ પણ માનવીય ગતિવિધિને પ્રતિબંધ છે, ત્યાં માનવીય પ્રવેશ કરી શકતા નથી। સાના માટે આ સંસ્થા કાર્યરત છે, આ ક્ષેત્રોમાં કાર્ય થઈ રહ્યા છે। તો ભાઈ વન્ય જીવ પર જે નુકસાન થઈ રહ્યું છે તે સાથે સાથે વનસ્પતિ, તેની સાથે સાથે ત્યાં રહેતા માનવ સમુદાય, ત્યાં જે વ્યક્તિઓ રહે છે તેમની જીવનશૈલી, તેમની સંસ્કૃતિના રક્ષણ માટે પણ જૈવ આરક્ષિત ક્ષેત્ર કાર્યરત છે। ભારતમાં કેટલા છે જૈવ આરક્ષિત ક્ષેત્ર, તો કે 18, ગુજરાતમાં 1। આ જૈવ આરક્ષિત ક્ષેત્રમાં સમજો કે માનવીય ગતિવિધિને પ્રતિબંધ છે, પરંતુ કોઈ સંશોધનની વાત છે, કોઈ વૈજ્ઞાનિક સંશોધન કરવું છે, પ્રયોગો કરવા છે કે પ્રશિક્ષણ કે તાલીમની વાત છે, તો ત્યાં તેને છૂટછાટ આપવામાં આવે છે। તો નીલગિરી, ગ્રેટ નિકોબાર, સુંદરવન આવા જૈવ આરક્ષિત ક્ષેત્રો આપણે ભારતમાં જોઈ શકીએ છીએ। કુલ 18 ક્ષેત્રો છે, ગુજરાતની વાત કરીએ તો એક જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, જે 2008માં કચ્છની વિશેષતા જોઈને તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું હતું। તો આ છે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રની માહિતી। હવે આપણે આ બધી માહિતી લીધા પછી આપણે એક તારણ કાઢ્યું કે ભાઈ અત્યારે વન્ય જીવો અને વનસ્પતિ બંને નુકસાનમાં છે, તો આપણો વિકાસ થાય, આપણે વિકાસ કરીએ તે જરૂરી છે, પરંતુ વનસ્પતિના ભોગે કે વન્ય જીવના ભોગે નહીં। જો એક નાનકડો જીવ પણ જોખમમાં હશે તો તેની સીધી અસર આપણા પર જણાશે, તે પરિણામો દૂરવર્તી હશે, આપણે બહુ લાંબા સમય તે પરિણામો ભોગવીશું અને જાણીશું। આપણી ભૂતકાળ, આપણી જે પેઢી, જે આપણા પૂર્વજો જે ભૂલો કરી ગયા છે તેનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ। તો આપણે એ ભૂલો ન કરીએ જેનાથી આપણી ભવિષ્યની પેઢી આ વન્ય જીવો કે વનસ્પતિના લાભથી દૂર રહે અને તેમનું જીવન જોખમમાં આવે। એ વનસ્પતિને સાચવવા માટે તેની આહાર શૃંખલાને આપણે સમજવી પડે કે એક નાનકડો જીવ પણ જો જોખમમાં આવે છે તો સમગ્ર આહાર શૃંખલામાં વિક્ષેપ પડે છે અને તેના ખરાબ પરિણામો આપણે ભોગવીએ છીએ, તે ભલે આપણે નજીકના સમયમાં જાણી નથી શકતા, પણ બહુ લાંબા ગાળા પછી તેની આડઅસર આપણા પર થયેલી જોવા મળે છે। માટે વન્ય જીવો સાથે, વનસ્પતિ સાથે અને પર્યાવરણ સાથે મિત્રતા રાખવી એ અત્યારની તાતી જરૂરિયાત છે, મહત્વની જરૂરિયાત છે કે આપણે વન્ય જીવો પ્રત્યે, વનસ્પતિના પ્રત્યે અને પર્યાવરણ પ્રત્યે મિત્રતાનો ભાવ રાખીએ, તેને સાચવીએ, તેનું સંવર્ધન કરીએ, તે જ આપણી ફરજ છે। તો આ ટોપિક સાથે આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે। નકશાની વિગતવાર માહિતી આપણે એક લેક્ચરમાં લઈશું, જેમાં પ્રકરણ 9 અને 10 બંનેના નકશા વિશેની માહિતી લઈશું। ત્યાં સુધી આ પ્રકરણના પ્રશ્નો તમે નોટબુકમાં લખી શકો જવાબ સાથે અને તૈયારી રાખો। 10મું ધોરણ છે એટલે સમય ન બગાડતા જે કંઈ બી ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે તે ચેપ્ટરના પ્રશ્નોના જવાબ યોગ્ય રીતે તૈયાર કરો। ત્યાં સુધી રજા દઉં।